સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 23 પર પહોંચ્યો છે, જે પૈકી 4ના મોત થયા છે અને 5 રિકવર થયા છે. શહેરમાં મોડી રાત્રે કોરોના શંકાસ્પદ દર્દીના મોતના સમાચારથી તંત્ર દોડતું થઈ ગયું હતું. હજુ દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે અને કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવા માટે પરિવારને સૂચના પણ આપી દેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી 3-3 કેસને લઈને તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં વધુ એક કેસ સામે આવ્યો છે, જેમાં સેન્ટ્રલ ઝોનમાં આવેલા સોદાગર વાડની 70 વર્ષીય ફાતિમાબેન સરબતવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, ગત રોજ નોંધાયેલા 2 રાંદેર આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવ્યાનો સર્વે હાથ ધર્યો છે. સેન્ટ્રલ ઝોનનો 1 કુલ્લે 3 પોઝિટિવ કેસ પૈકી કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી બહાર આવી નથી. જો કે એક મહિલા દર્દી કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે રાંદેરમાં જે 3 કિમી ત્રિજ્યા છે તે જગ્યાના અલગ અલગ 1% જેટલો એરિયા છે, પરંતુ જો શંકાસ્પદ કેસમાં જોઈએ તો 35% કેસો રાંદેરના 3 ત્રિજ્યામાંથી જ મળ્યા છે.